તો આ તરફ વાત કરીએ તો સુરતના વેસુ કેપિટલ ગ્રીન બિલ્ડિંગની ઘટના, તેમાં બિલ્ડિંગની દિવાલ એકાએક ધરાશાયી થઈ ગઈ છે. ભારે વરસાદમાં આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, પરંતુ આ ઘટનામાં હાલ તો કોઈ જાનહાનિ નથી થઈ એવા સમાચારો સામે આવ્યા છે. અત્યારે જે પ્રકારે ભારે વરસાદ પડે છે તેના કારણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેટલી એકાએક આ ઘટના બની છે અને આ જે દિવાલ છે એ ધરાશાયી થઈ ગઈ છે. ચેતન પટેલ આ વિષય પર વધારે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે. જી ચેતન, સુરતના વેસુ કેપિટલ ગ્રીન બિલ્ડિંગમાં આ જે ઘટના બની છે, દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, તો ક્યારે આ પ્રસંગ બન્યો અને ખાસ કરીને કોઈ જાનહાનિ કે કોઈ જોખમી પરિસ્થિતિ ખરી? જી, ખાસ કરીને જે ઘટના છે તે ગતરોજ મોડી સાંજની છે, જ્યાં જે રીતે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેને કારણે જે વેસુમાં જે કેપિટલ ગ્રીન નામની જે બિલ્ડિંગ આવેલી છે તે બિલ્ડિંગનો જે પાર્કિંગ સાઇડની જે દિવાલ છે તે એકાએક જ વરસાદના કારણે ધરાશાયી થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે જે બિલ્ડિંગ છે તેની આસપાસ નવી બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે, જેને લઈને જે માટીનો જે ધસારો છે તે એકાએક જ તૂટી પડ્યો હતો, જેને લઈને જે દિવાલ છે તે એકાએક જ ધરાશાયી થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે આખે આખી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી. જો કે જે રીતે ઘટના બની છે તેને લઈને બિલ્ડિંગ લોકોનો જે છે તેમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. ખાસ કરીને લોકો બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા અને તેઓ પોતાની જાન બચાવીને બિલ્ડિંગનો જે મુખ્ય દરવાજો છે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને તમામ જે વિગતો છે તેનો ચિતાર લઈ રહી છે. જી જી, આભાર ચેતન સમગ્ર માહિતી બદલ. તો દિવાલ ધરાશાયી તો થઈ છે, પરંતુ આ ઘટનામાં હાલ તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ.